નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચોમાસાનું વાતાવરણ ભેજવાળું હોય છે, જેથી બીમાર પડવાની શક્યતાઓ ઘણી બધી વધારે રહેલી છે. આવા વાતાવરણમાં શરીરમાં વાયુદોષ થવાની શક્યતાઓ વધારે રહેલી છે, જેને કારણે ઘણી બધી બીમારીઓ શરીરમાં થઈ શકે છે. તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શરદી, ગળામાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, સ્કિનની સમસ્યાઓ, સ્નાયુમાં દુખાવો, થાક લાગવો, આવી બીમારીઓથી બચવા માટેના આયુર્વેદના 10 સરળ ઈલાજો છે, તો સાંભળો. નંબર 1, આહાર. હલકો અને સરળ ખોરાક ખાવો. ભારે અને તળેલો ખોરાક પચવામાં મુશ્કેલ હોય છે અને તેનાથી પેટ ફૂલવું, ગેસ અને અપચો થઈ શકે છે. નંબર 2, પૌષ્ટિક ખોરાક ખાવો. ફળો, શાકભાજી, દાળ અને અનાજ જેવા પૌષ્ટિક ખોરાક ખાવો, જેમાં વિટામિન્સ, ખનિજો અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. નંબર 3, પુષ્કળ પાણી પીવો. ડિહાઈડ્રેશન ટાળવા માટે દિવસભર પુષ્કળ પાણી પીવું જોઈએ. નંબર 4, આલ્કોહોલનું સેવન મર્યાદિત માત્રામાં કરો. આલ્કોહોલ મૂત્રવર્ધક હોય છે અને તેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. બની શકે તો આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. નંબર 5, સ્વચ્છતા. નિયમિતપણે હાથ ધુવો. ખાવા પહેલાં શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને બહારથી આવ્યા પછી હંમેશા સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. નંબર 6, તમારા ઘરની સફાઈ રાખો. ભીના અને ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા અને ફૂગ જલ્દી વૃદ્ધિ પામે છે, તેથી તમારા ઘરની નિયમિતપણે સફાઈ કરો અને ખાસ કરીને રસોડું અને બાથરૂમ. નંબર 7, પાણી ઉકાળી અને પીવો. જો તમને શંકા હોય કે પાણી પીવાલાયક નથી અથવા તો પાણી છે એ ખરાબ છે, તો પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. નંબર 8, બહાર જતી વખતે છત્રી અથવા રેઇનકોટનો ઉપયોગ કરો. ભારે વરસાદથી બચવા માટે છત્રી અથવા રેઇનકોટ પહેરવો જોઈએ. નંબર 9, ગરમ અને સૂકા રહો. ભીના થવાથી ઠંડી લાગવા અને બીમાર થવાનું જોખમ વધી શકે છે, તેથી ગરમ અને સૂકા રહેવા માટે યોગ્ય કપડાં પહેરો. નંબર 10, એક જગ્યાએ ભરેલા પાણીમાંથી પસાર થવાનું ટાળો. આવા પાણીમાં મચ્છરો અને અન્ય જંતુઓ ઉછેર થઈ શકે છે, જે રોગો ફેલાવી શકે છે. મિત્રો, બીમાર થવું એ શરીરની પ્રકૃતિ અને ભોજન શૈલી પર આધારિત હોય છે. સાદું ભોજન એ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.